गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 10 पाठ ए में विद्यार्थी मित्रों पाठ 12 भारत खनिज अने शक्तिना संसाधनों एमां जुओ विद्यार्थी मित्रों पेज नंबर 99 ऊपर विद्यार्थी मित्रों आपणो खनिज तेल थी बाकी छे, बराबर। खनिज तेल पेट्रोलियम एना विषे आपणे माहिती मेळवीशुं। रेत खड़को, चूनाना खड़को, सेल जेवा प्रस्तर खड़कोमांथी खनिज तेल मळी आवे छे। क्यांथी मळी आवे छे खनिज तेल? रेत खड़को, चूनाना खड़को, सेल जेवा प्रस्तर खड़कोमांथी खनिज तेल मळी आवे छे। विद्यार्थी मित्रों प्राचीन समय में कोळसो केवी रीते मळी आवतो हतो तो ए जुओ आपणी सौथी ऊपर, बराबर छे। के प्राचीन समय में कोळसो जुओ पृथ्वी पहली लाइन ऊपर पृथ्वीना पेटाळमां थती आंतरिक हिलचालने कारणे आ वनस्पति पृथ्वीना पेटाळमां दटाई तेना परिणाम स्वरूपे आंतरिक गरमी उष्मा अने दबाणने कारणे कार्बन तत्व धरावता वृक्षों अने प्राणीओनु मंद दहन थतुं गयुं। तेथी वनस्पतिमांथी रूपांतरित थईने कोळसो बन्यो। ए ज रीते विद्यार्थी मित्रों हवे आपणे खनिज तेलनी माहिती मेळवी रह्या छीए। बीजी लाइन जुओ, प्राचीन समयमां कोळसાની રચનાની જેમ પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા અને તેનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું। આ સ્વરૂપ લગભગ પ્રવાહી રૂપમાં હતું। આંતરિક હલનચલન થતાં આ સ્વરૂપના સ્તરો ધીમે ધીમે પૃથ્વીની સપાટી તરફ ઊંચકાતા ગયા। કેટલાક સમુદ્રના તળિયે આવ્યા તો કેટલાક પેટાળમાંથી ઉપર આવતા ગયા। હવે આપણે ખનિજ તેલમાં સેકન્ડ પેરેગ્રાફ જુઓ, આખો અલગ આપ્યું છે એમાં પાછું, બરાબર છે, કે ક્યાંથી ખનિજ તેલ મળી આવ્યું ને એવું છે। એટલે એમાંથી છે ને ખનિજ તેલ ક્યાંથી મળી આવે છે એ પ્રશ્ન કરવાનો એક, હવે આપણો બીજો છે, બરાબર છે, કે ભારતમાં 1866માં અસમ પૂર્વ બાજુ આવે, અસમમાં તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો। શું કરવામાં આવ્યું? ખનિજ તેલ શોધવા માટે કૂવો ખોદવામાં આવ્યો। 1867માં અસમમાં માકુમ ખાતે ખનિજ તેલ મળી આવ્યું, બરાબર। તો ક્યાંથી ખનિજ તેલ મળી આવ્યું? 1867માં અસમના માકુમ ખાતેથી ખનિજ તેલ મળી આવ્યું। પછી ભારતમાં અન્ય સ્થળોએથી ખનિજ તેલના ભંડારો મળી આવ્યા। હવે બીજો પ્રશ્ન, ભારતમાં ખનિજ તેલના ભંડારોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે? કયા? ભારતના ખનિજ તેલના ભંડારોને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે। 1 ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો, 2 ગુજરાતના તેલ ક્ષેત્રો, 3 બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો, 4 પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો, 5 રાજસ્થાનના તેલ ક્ષેત્રો। એ પણ પતી ગયું 5 વાળો એક પ્રશ્ન। હવે બીજો એક પ્રશ્ન છે કે ગુજરાતના તેલ ક્ષેત્રો વિશે માહિતી આપો, તો કરવાના બધા પ્રશ્નો તમારે, બરાબર છે। ગુજરાતના તેલ ક્ષેત્રો આઝાદી બાદ 1958માં ગુજરાતના આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી સૌ પ્રથમ ખનિજ તેલ મળી આવ્યું, પ્રાપ્ત થયું। ત્યાર પછી ગુજરાતમાં આપણે ગુજરાતના તેલ ક્ષેત્રો ભણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ અંકલેશ્વર, મહેસાણા, કલોલ, નવાગામ, કોશંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા અને ભાવનગરમાંથી ખનિજ તેલ મળી આવેલ છે। એ ટોપિક પૂરો થયો। હવે આપણે જોઈશું ખનિજ તેલ શુદ્ધિકરણ,
विद्यार्थी मित्रों पहला खनिज तेल केव हो अशुद्धिओ भड़ेली होने रिफाइनरी में शुद्ध करव पड़े। अपना वडोदरा पास कोयली में खनिज तेल शुद्धिकरण की रिफाइनरी आवेली है। हवे आपणे भारतनी रिफाइनरी जोईए कि भारत में रिफाइनरीओ कया कया स्थळोए आवेली छे। भारतनी रिफाइनरीओ में गुवाहाटी, बरौनी, कोयली, कोचीन, चेन्नई, मथुरा, कोलकाता अने हल्दियानो समावेश थाय छे। कई कई छे भारतनी रिफाइनरीओ? तो भारतनी रिफाइनरीओ में गुवाहाटी, बरौनी, कोयली, कोचीन, चेन्नई, मथुरा, कोलकाता अने हल्दियानो समावेश थाय छे। विश्वनु सौथी मोटू खनिज तेल शुद्धिकरण संकुल क्या आवेलू छे? बीजो प्रश्न छे तमारो के विश्वनु सौथी मोटू खनिज तेल शुद्धिकरण संकुल क्या आवेलू छे? गुजरातना जामनगर में आवेलू छे। हवे बीजो नवो प्रश्न, कुदरती वायु नेचरल गैस विषे टूंक में माहिती आपो। कुदरती वायु नेचरल गैस विषे टूंक में माहिती आपो एटले सीएनजी। कुदरती वायु ए खनिज तेलनी साथे संलग्न छे। कुदरती वायु ए खनिज तेलनी साथे संलग्न छे। तेमाथी छूटो पड़ी एटले खनिज तेलमांथी छूटो पड़ीने ते बहार निकले छे कुदरती वायु। અને કુદરતી વાયુ કેવો છે? તો કુદરતી વાયુ પ્રદૂષણ રહિત ઉર્જાનો સ્ત્રોત ગણાય છે। આપણા દેશમાં કુદરતી વાયુના ભંડારો કયા કયા સ્થળોએ આવેલા છે? આપણા ભારત દેશમાં કુદરતી વાયુના ભંડારો ખંભાત બેસિન, કાવેરી બેસિન તથા રાજસ્થાનના જેસલમેરમાંથી પ્રાપ્ત થાય છે। અને ગુજરાતના કયા બે સ્થળો એ ખનિજ તેલ અને કુદરતી વાયુના ભંડાર ગણાય છે? તો આપણા ગુજરાતમાં અંકલેશ્વર અને ગાંધાર કયા, એ પ્રશ્ન પણ કરજો। આપણા ગુજરાતના અંકલેશ્વર અને ગાંધાર ખનિજ તેલ એ અને કુદરતી વાયુના ભંડાર ધરાવતું ક્ષેત્ર ગણાય છે। હવે વિદ્યાર્થી મિત્રો નવો ટોપિક, ઊર્જાના બિનપરંપરાગત સાધનો કયા કયા છે એના વિશે આપણે માહિતી મેળવીશું। પહેલાં જે ખનિજ તેલને એ ભણ્યા એ તો કેવા હતા? એ તો પરંપરાગત હતા। એકવાર વાપર્યા પછી જેનો વિનાશ થાય એને પરંપરાગત કહેવાય અને વારંવાર વાપરી શકાય એને બિનપરંપરાગત કહેવાય, બરાબર? તમે ભણ્યા છો ને પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય, બરાબર છે? ફરીથી મેળવી શકાય એ પુનઃ પ્રાપ્ય અને વિનાશ થાય એને શું કહેવાય? પુનઃ અપ્રાપ્ય કહેવાય, બરાબર છે? એનું એ જ, ખાલી શું કરવાનું, પ્રશ્નને બરાબર સમજવાનું। હવે આપણે ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો શા માટે એના તરફ બધાનું ધ્યાન ગયું? કારણ કે વિદ્યાર્થી મિત્રો કોલસો કે ખનિજ તેલ એ શક્તિના સંસાધનો કેવા છે? કુદરતી છે, મર્યાદિત છે, બરાબર છે, ઓછા છે। તેને લાંબા સમય સુધી બચાવી રાખવા બરાબર અને તેના વિકલ્પો શોધવાના પ્રયત્નો પણ શરૂ તો થયા છે, પરંતુ તેના વિકલ્પ સ્વરૂપે શું શોધ્યું છે? તો બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો। બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કયા કયા છે? પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભરતી શક્તિ અને ભૂતાપીય ઉર્જાનો સમાવેશ થાય છે। ફરીથી બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કયા કયા છે? પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભરતી શક્તિ અને ભૂતાપીય ઉર્જા, એના વિશે આપણે પાછળ બધા આપણે પ્રશ્ન કરવાના જ છે, બરાબર છે? આ બધા ઉર્જા સ્ત્રોત કેવા છે? પુનઃ પ્રાપ્ય, એટલે એને ગમે એટલા વાપરીએ પણ એનો વિનાશ થતો નથી, એ કેવા છે? અખૂટ શક્તિ સંસાધનો કેવા છે? અખૂટ, એને શું કહેવાય? પુનઃ પ્રાપ્ય, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો જુઓ પાછળનું પેજ, જુઓ વિદ્યાર્થી મિત્રો પાછળનું પેજ, બરાબર છે, પેજ નંબર 100, કે વિશ્વના કયા કયા દેશોએ બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે? કયા કયા દેશો છે? યુએસ જે મહાસત્તા છે, રશિયા, ફ્રાન્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને જાપાન, બરાબર? ફરીથી યુએસ, રશિયા, ફ્રાન્સ,
કેનેડા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને જાપાન. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો બે સંસ્થાના નામ આપ્યા છે કે 1981માં ભારતમાં કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી એનું પૂરું નામ છે CASEની રચના કરવામાં આવી. તો ભારતમાં CASEની રચના શા માટે કરવામાં આવી, ક્યારે કરવામાં આવી? 1981માં બિન પરંપરાગત ઊર્જાના સ્ત્રોતો મેળવવા માટે, અથવા તો CASEનું પૂરું નામ પણ તમને પૂછી શકાય. એ જ રીતે બીજી સંસ્થા છે ગુજરાતમાં GEDA, એનું પૂરું નામ શું આપેલું છે? ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા. એ પણ બિનપરંપરાગત ઉર્જા મેળવવા માટે કાર્ય કરી રહી છે. તો ભારતમાં કઈ સંસ્થા અને ગુજરાતમાં કઈ સંસ્થા એ પ્રશ્ન પણ કરવાનો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બિનપરંપરાગત ઉર્જાનો સ્ત્રોત સૌર ઉર્જા, સોલર એનર્જી વિશે સૌથી પહેલાં આપણે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, તમે એ સોલર ઉર્જા, બરાબર, કદાચ તમે શાળાએ આવો છો ત્યારે જ પેલી નહેર કેનાલ ઉપર તમે સોલર પેનલ બેસાડવામાં આવી છે એ જોયું પણ હશે, બરાબર ને? એ ઉપરાંત આપણી આસપાસ આપણા ગુજરાત રાજ્ય તો કેવું છે કે સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું આપણું ગુજરાત રાજ્ય છે, બરાબર? સૌર ઉર્જા, એના વિશે આપણે માહિતી મેળવીએ એ તમારે એક મોટો પ્રશ્ન ટૂંકનોંધ સ્વરૂપે તૈયાર કરી લેવાનો છે, બરાબર? સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો ગણાય છે? સૂર્ય. તે વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન પ્રકાશિત રહે છે. સૌર ઉર્જાને કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ, બરાબર, શું રહે છે? તો જીવંત રહે છે, ધબકતું રહે છે. સૌર ઉર્જાની ટેકનોલોજી વડે ભારતમાં ઘણી બધી પ્રગતિ થઈ છે. આજે તમે કેટલા બધા લોકોને જોતા હશો કે સોલર કુકરનો ઉપયોગ રસોઈ બનાવવા માટે, સોલર હીટરનો ઉપયોગ પાણી ગરમ કરવા માટે, અને સોલર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. અને કયું રાજ્ય દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે? આપણું ગુજરાત રાજ્ય. આપણું ગુજરાત રાજ્ય દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે. ગુજરાતમાં એનર્જી વિકાસ, ગુજરાત એનર્જી વિકાસ એજન્સી, આપણે ઉપર જોઈ ગયા, GEDAએ ક્યાં આવેલું છે? તો વડોદરામાં છાણી ખાતે 10 ટનની ક્ષમતાવાળું સૌર સીતાગર સ્થપાયું છે. વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયમાં વીજળી વગરના ગામોમાં દીવાબત્તી મેળવવા માટે કે સ્ટ્રીટ લાઇટો માટે, એ ઉપરાંત ખેતીમાં સિંચાઈ અને ટીવી માટે, ખેતરોમાં સિંચાઈ માટે અને ટીવી માટે સોલર પેનલ બેસાડવામાં આવી છે, એ તમે જોયું પણ હશે. વિદ્યાર્થી મિત્રો, બીજા ઉદાહરણો પણ આપ્યા છે કે ગુજરાતના ભુજ પાસેના માધોપુરમાં દરિયાના ખારા પાણીનો ડિસેલિનેશન કરવા માટે, મીઠું પાણી બનાવવા માટે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના ભુજ પાસેના માધોપુરમાં દરિયાના ખારા પાણીનો ડિસેલિનેશન કરવા માટે, મીઠું પાણી બનાવવા માટે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આજે વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશમાં સૌર ઉર્જાથી ચાલતા સાધનોનો વ્યાપ ખૂબ જ વધી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, સૌર ઉર્જા વિશે આપણે માહિતી મેળવી લીધી, એ અહીં પૂરું થયું છે, બરાબર છે? હવે હું તમને પવન ઉર્જા તો પાર્ટ બીમાં જ ચલાવીશ. તો ફરીથી આપણે એમાંથી એક બે હું પ્રશ્ન કરું એટલે આપણો એ ટૉપિક પાછો રિવાઇઝ થઈ જશે. સૌથી પહેલાં હું ઉપરની બે લાઇન બરાબર કરાવું છું કે કઈ બે સંસ્થાઓ બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત માટે રચના કરવામાં આવી છે, કઈ બે સંસ્થાઓની. તો નંબર એક, 1981માં ભારતમાં કમિશનર ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી CASEની રચના કરવામાં આવી. અને નંબર બે, ગુજરાતમાં
गुजरात में गुजरात एनर्जी डेवलपमेंट एजेंसी गेडा गुजरात ऊर्जा विकास संस्था आ दिशा में कार्य कर रही है। आवो बे मार्क प्रश्न पण तमने पूछी शकाय। विद्यार्थी मित्रों पाठ अहीं पूरु थाय छे।